नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आपणे अगाउना वीडियो में आईटीआई एडमिशन 2022 अन्वये प्रवेश जाहेरात माटेनी माहिती मेळवी गया। तो आ वीडियो में आपणे आईटीआई एडमिशन 2022 अन्वये ऑनलाइन फॉर्म केवी रीते भरवुं तेना विशे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजू सुधी सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे ते माहितीना वीडियो नोटिफिकेशन तमारा मोबाइल पर मिली जाए। तो चालो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, आईटीआई एडमिशन 2022, तो आईटीआई में प्रवेश मेळवा माटे ऑनलाइन फॉर्म केवी रीते भरवू ते अंगेनी फॉर्म भरवा माटेनी स्टेप बाय स्टेप संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेले सुधी जोता रहेजो, जेथी करी अने तमने आ ऑनलाइन फॉर्म भरवा अंगेनी संपूर्ण माहिती मळी जाए। तो चालो हवे हूँ तमने ब्राउजर पर लई जाऊँ अने त्यार पछी त्यां आपणे एडमिशन माटेनी वेबसाइट खोली अने स्टेप बाय स्टेप माहिती आपने जणावशुं। तो मित्रों, मैं ब्राउजर खोली लीधु से, हवे हूँ अहीं एड्रेस बार में ते वेबसाइट लखी लऊं छूं। तो एड्रेस बार में itiadmission.gujarat.gov.in लखी अने एंटर आपी देवानुं रहेशे। जेवा आपणे एंटर आपशुं एटले आ प्रमाणेनी स्क्रीन तमारी सामे आवी जशे अने आईटीआई ऑनलाइन एडमिशन सिस्टमनी जे ऑफिशियली वेबसाइट छे ते खुली जशे। तो आ वेबसाइटमां अलग अलग ऑप्शन तमने जोवा मळशे, जेमां ઉમેદવારના ઉપયોગ માટેનું અહીંયા એક બોક્સ જોવા મળી જાય છે। તો તેમાં આપણે એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, આપણને અહીંયા અરજી પ્રિન્ટ કરવા માટે તથા આપણો રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે અને આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા માટેના ઓપ્શન મળી જાય છે। આ ઉપરાંત મિત્રો, અહીંયા જે વચ્ચેની બાજુએ મહત્વપૂર્ણ કડીઓમાં અલગ અલગ લિંક જોવા મળી જશે, જેમાં આઈટીઆઈનો એડમિશન સંદેશ, માહિતી પુસ્તિકાની લિંક, આઈટીઆઈ અભ્યાસની પ્રાથમિક માહિતી, આઈટીઆઈ કોડ સંસ્થાનું લિસ્ટ, ટ્રેડ એટલે કે વ્યવસાયની વિગતો, આઈટીઆઈ અને તેમાં ચાલતા વ્યવસાયો, આઈટીઆઈમાં પ્રવેશ તથા મેરિટ માટેની વિગતો અને ફ્રિક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન જે તમારા પ્રશ્નો હોય તે પ્રશ્નો તથા યુઝર મેન્યુઅલ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેનું યુઝર મેન્યુઅલ, આમ જે વિવિધ લિંકો છે તે પણ આપવામાં આવેલી છે। આ ઉપરાંત અહીંયા અગત્યની સૂચનાઓ ડિસ્પ્લે થતી રહેશે અને તેની નીચે અહીંયા હેલ્પલાઇન નંબરો આપવામાં આવેલા છે, જેમાં સૌ પ્રથમ ટોલ ફ્રી નંબરો આપવામાં આવેલ છે અને ત્યાર પછી તેના નીચે પ્રાદેશિક કચેરીઓના લેન્ડલાઇન નંબર આપવામાં આવેલા છે। તો આપણે આઈટીઆઈમાં એડમિશન મેળવવા માટે એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો આપણે તેના ઉપર ક્લિક કરી અને જોઈએ। જે ક્લિક કરતાની સાથે નવા વિન્ડોમાં આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ સત્ર 2022 તેવું લખાયેલું આપણને જોવા મળી રહ્યું છે અને તેની બાજુમાં ચૂઝ લેંગ્વેજ, જેમાં ગુજરાતી બાય ડિફોલ્ટ સિલેક્ટ છે અને બાજુમાં ઇંગ્લિશ, આમ બે લેંગ્વેજ જોવા મળી રહી છે। તો તે ફોર્મની લેંગ્વેજ છે, તો અહીંયાથી આપણે લેંગ્વેજ ચેન્જ કરવા માગતા હોઈએ તો તે કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો કે જે કંઈ સૂચનાઓ હતી તે ઇંગ્લિશમાં થઈ ગઈ છે, તો આપણે અહીંયા ગુજરાતી રાખીશું। તો હવે મિત્રો, હું તમને ફોર્મની વિગતો જણાવું છું। તો મિત્રો, આ ફોર્મમાં સૌપ્રથમ અરજદારની વ્યક્તિગત માહિતી ભરવામાં આવશે અને ફોર્મમાં જે જગ્યાએ લાલ ફૂદડીનું નિશાન હશે તે તમામ વિગતો ભરવી ફરજિયાત છે। તો તે બોક્સમાં તમામ વિગતો ભરવાની રહેશે, અન્ય જે કંઈ વિગતો છે તે ઓપ્શનલ હશે, કદાચ ત્યાં તમે વિગતો નહીં દાખલ કરો તો પણ ચાલશે, પણ જે જગ્યાએ લાલ ફૂદડીનું નિશાન છે તે વિગતો દાખલ કરવાની ફરજિયાત છે। તો આ ફોર્મમાં મિત્રો, આપણે સૌપ્રથમ અરજદારનું નામ, તો અહીંયા આ બોક્સમાં આપણે અરજદારનું નામ લખી લેવાનું છે, ત્યાર પછી તેના બાજુના બોક્સમાં અરજદારના પિતા કે પતિનું નામ લખી લેવાનું રહેશે અને ત્યારબાદ તેની બાજુના બોક્સમાં અરજદારની જે અટક એટલે કે સરનેમ દાખલ કરી લેવાની રહેશે, ત્યારબાદ નીચેની બાજુએ અરજદારના માતાનું નામ લખી લેવાનું છે, ત્યાર પછી જાતિ લિંગ પુરુષ સ્ત્રી કે અન્ય જે લાગુ પડતું હોય તેની સામેના જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે, ત્યાર પછી માતૃભાષાનો ઓપ્શન છે, તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી માતૃભાષા સિલેક્ટ કરવાની રહેશે, તો આપણે ડ્રોપડાઉનમાં જોઈ લઈએ
तो अहीं तमे जोई शको छो गुजराती हिंदी सिंधी उर्दू मराठी अने अन्य जे तमारी मातृभाषा होय ते सिलेक्ट करी लेवानी रहेशे। त्यार पछी रहेणाक विस्तार, तमे शहरी विस्तार में रहो छो के ग्राम्य विस्तार में, जो शहरी विस्तार में रहता होय तो शहरी सामेनुं जे चेकबॉक्स छे तेमां चेकमार्क करी लेवानुं छे, अने जो तमे ग्राम्य विस्तारमांथी आवता होय तो ग्राम्य विस्तारनी सामे रहेल चेकबॉक्समां चेकमार्क करी लेवानुं रहेशे। त्यार पछी घर नंबर सोसायटी, तो अहींया तमारे तमारो घर नंबर अथवा सोसायटीनुं नाम लखी लेवानुं छे। त्यार पछी लेन्डमार्क, तो अहींया तमारा मकाननी आजूबाजूए आवेल कोई लेन्डमार्क लखी लेवानुं छे। त्यारबाद तमारा तालुकानुं नाम दाखल करवानुं छे। त्यार पछी रहेणाकनो जिल्लो, तो अहींया ड्रॉपडाउनमांथी तमारा रहेणाकनो जिल्लो सिलेक्ट करी लेवानो रहेशे। त्यार पछी पिनकोडનું ખાનું છે, તો અહીંયા આ બોક્સમાં તમારે પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે। ત્યાર પછી છે મોબાઈલ નંબર, તો SMS એલર્ટ મેળવવા માટે 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે, તો અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી તેની બાજુના બોક્સમાં મોબાઈલ નંબર ફરીથી ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી છે ફોન નંબર ISD કોડ સાથે, જો ટેલિફોન નંબર ધરાવતા હોય તો અહીંયા ટેલિફોન નંબર નાખી શકો છો, આ ઓપ્શનલ છે। અને તેના નીચે અહીંયા ઈમેલ એડ્રેસ, તો અહીંયા આપણે ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે, તો ઈમેલ એડ્રેસ દાખલ કરવું પણ ફરજિયાત છે અને તેની બાજુના બોક્સમાં ઈમેલ એડ્રેસ ફરીથી ટાઈપ કરી લેવાનું રહેશે। ત્યાર પછી જન્મ તારીખ, તો અહીંયા અરજદારની જન્મ તારીખ ટાઈપ કરી લેવાની રહેશે। ત્યાર પછીનો ઓપ્શન છે SSA ID, એટલે કે સર્વ શિક્ષા અભિયાનનો 18 ડિજિટનો યુનિક આઈડી નંબર, જો આ ધરાવતા હોય તો અહીંયા તે દાખલ કરી શકો છો, પણ આ વિગત ફરજિયાત નથી। ત્યાર પછી મિત્રો ફોટો આઈડી કાર્ડની વિગત, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે ફોટો આઈડી કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે, જેમાં આપણે જોઈએ તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક એકાઉન્ટની પાસબુક, શાળા કોલેજનું આઈડી કાર્ડ કે અન્ય ફોટો આઈડી કાર્ડ, આમાંથી જે પણ તમારી પાસે હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। મોટાભાગે આધાર કાર્ડ સિલેક્ટ કરી અને આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યાં સુધી સારું। તો આ રીતે આઈડી કાર્ડની વિગત સિલેક્ટ કરી લેવાની છે અને જે આઈડી કાર્ડ સિલેક્ટ કરેલું હોય તે આઈડી કાર્ડનો નંબર અહીંયા બાજુના બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીંયાથી ડ્રોપડાઉન લિસ્ટમાં ધર્મ સિલેક્ટ કરી લેવાનો રહેશે, તો ધર્મમાં આપણે ડ્રોપડાઉનમાં બતાવું કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી, બૌદ્ધ અને જૈન, આટલા ઓપ્શન આપણને મળે છે જેમાંથી તમારો ધર્મ હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। અને ત્યારબાદ અહીંયા અન્ય કેટેગરી છે, તો અન્ય કેટેગરીમાં તમને બતાવું ડ્રોપડાઉન લિસ્ટમાંથી, જેમાં ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન, વિડો ઓફ એક્સ સર્વિસમેન એટલે કે એક્સ સર્વિસમેનની વિધવા, ડિવોર્સી, વિડો, ડિપેન્ડન્ટ ઓફ એક્સ સર્વિસમેન એટલે કે એક્સ સર્વિસમેન ઉપર નિર્ભર હોય તેવા જે ઉમેદવારો હોય તેઓ આ કેટેગરી સિલેક્ટ કરી શકે છે। તો આમાંથી જો તમને કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી છે જાતિ, તો અહીંયાથી તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની છે, તો જાતિમાં આપણને જનરલ, EWS, SC, ST અને SEBC આવા ઓપ્શન જોવા મળે છે, જેમાં અહીંયા આપણને એક નોંધ પણ જોવા મળે છે કે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ જાતિ એટલે કે કાસ્ટમાં જનરલ કૌંસમાં EWS સિલેક્ટ કરવાનું રહેશે। તો આ પ્રમાણે આટલી વિગતો દાખલ કરી દેવાની છે અને આટલી વિગતો દાખલ કર્યા પછી અહીંયા નીચે SSC બેઠક નંબર એટલે કે તમારો જે ધોરણ 10માં સીટ નંબર હતો તે સીટ નંબર અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। ત્યાર પછી SSCની પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, તો અહીંયાથી તમે ધોરણ 10ની પરીક્ષા જે વર્ષમાં પાસ કરી હોય તે વર્ષ લખી લેવાનું રહેશે અને તમારી માર્કશીટ મુજબ અહીંયા તમારે તમારું નામ લખી લેવાનું છે અને ત્યાર પછી ફેચ SSC માર્ક્સ તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો ફેચ થવાથી તે માર્ક્સ ન આવે તો અહીંયા નીચે આપણે તે વિગતો દાખલ કરવાની રહેશે। તો હવે તમને આગળની વિગતો જણાવું છું, તો મિત્રો આ વિગતો દાખલ કરવાથી જો તમારા માર્ક્સ ફેચ ન થાય તો નીચે શૈક્ષણિક વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં અહીંયા નોંધ લખેલ છે કે SSCના માર્ક્સ માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે કુલ ગુણ અને મેળવેલ ગુણ નાખવા, કોઈ પણ ધોરણ માટે ગણિત અને વિજ્ઞાનના માર્ક્સની એન્ટ્રી ફરજિયાત છે, જો ગણિત અને વિજ્ઞાન વિષયના માર્ક્સ ના હોય તો એક માર્ક્સ નાખી અને આગળ વધવું। તો અહીંયા મૂળભૂત લાયકાતમાં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, જો તમે ધોરણ 10 ઉપર કોઈ ટ્રેડમાં એડમિશન લેવા માગતા હોય તો તે ધોરણ 10, 8, 9, 7
आ प्रमाणे आईटीआई इक्विलंट धोरण 10 જે પણ લાયકાત માટેના ટ્રેડમાં તમે એડમિશન લેવા માંગતા હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો હું અહીંયા 10th સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી SSC પાસ કર્યાનું વર્ષ, તો અહીંયા પાસ કર્યાનું વર્ષ દાખલ કરવાનું છે. ત્યાર પછી SSCનો બેઠક નંબર, SSC એટલે કે તમારા ધોરણ 10ની માર્કશીટ, તમારો જે બેઠક નંબર હતો તે બેઠક નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મેળવેલ ગુણ, તો તમે ધોરણ 10માં જે ગુણ મેળવેલા હોય તે અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે. અને ધોરણ 10માં તમારા જે કુલ ગુણ હતા તે કુલ ગુણ અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે. ત્યારબાદ નીચે તમારે અહીંયા ગણિત વિષયના માર્ક્સ દાખલ કરવાના છે અને બાજુમાં વિજ્ઞાન વિષયના માર્ક્સ દાખલ કરી દેવાના રહેશે. અને ત્યાર પછી નીચે જો તમે ધોરણ 12ના કોઈ ટ્રેડમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો જ તમારે આ ધોરણ 12 એટલે કે HSCના માર્ક્સની વિગત દાખલ કરવાની રહેશે. તો અહીંયાથી તમે જો ધોરણ 12ના કોઈ ટ્રેડ માટે એડમિશન લેવા માગતા હોય તો તેની વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં આપણે અહીંયા ડ્રોપડાઉનમાંથી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ તમારે જે ધોરણ 12માં ફેકલ્ટી હોય તે સિલેક્ટ કરી લેવાની છે અને તેની વિગતો દાખલ કરવાની રહેશે. તેના નીચે બીજો ઓપ્શન છે કે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટે આઈટીઆઈ પાસની લાયકાત, તો આ જો લાગુ પડતું હોય તો તમારે તેના અંતર્ગત સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા ડ્રોપડાઉનમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે. અને ત્યાર પછી છે કે જો અંગ્રેજી સ્ટેનો સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે ચોઇસ આપવી હોય તો SSCમાં મેળવેલ અંગ્રેજીના ગુણ, તો જો તમે અંગ્રેજી સ્ટેનો માટેના ટ્રેડમાં જવા માગતા હોય તો તમારે અહીંયા અંગ્રેજીના માર્ક્સ દાખલ કરવાના રહેશે. આ ઉપરાંત જો તમારી સ્નાતકની ડિગ્રી હોય તો તમે સ્નાતકની વિગતો પણ અહીંયા દાખલ કરી શકો છો. પણ મારું કહેવું છે કે જો તમે ધોરણ 10 ઉપર જ કોઈ ટ્રેડમાં એડમિશન લેતા હોય તો માત્ર ધોરણ 10ની વિગતો દાખલ કરી અને ત્યાર પછી આગળ વધી જવા વિનંતી. તો હવે આપણે આગળની વિગતો જોઈએ. તો આ વિગતો દાખલ કરી લીધા પછી નીચે અહીંયા બાહેંધરીનો ઓપ્શન આવે છે. તો બાહેંધરીમાં લખેલ છે કે આથી હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે તો મારી ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે તથા તે અંગે નિયામક શ્રી રોજગાર અને તાલીમનો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધન કરતા રહેશે. તો અહીંયા બાહેંધરીમાં આપણે હામાં ચેકમાર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ આપણને જોવા મળે છે તે કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરી લેવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ તમામ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી અને આપણે આગળની શું પ્રોસેસ છે તે જાણીશું. તો મિત્રો, મેં મારી તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા બાહેંધરીમાં હામાં ચેકમાર્ક કરી લઉં છું. ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ ટાઈપ કરી લઉં છું અને હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે સક્સેસનો મેસેજ આપણને જોવા મળી જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ પ્રમાણે જે રજિસ્ટ્રેશન થઈ જાય છે. ત્યાર પછી નીચે અલગ અલગ ઓપ્શન છે કે તમારી અરજી માટે ફોટો અપલોડ કરવો, તમારી અરજી કન્ફર્મ કરવી, તમારી અરજી કન્ફર્મ થયા પછી રજિસ્ટ્રેશન ફી ભરવી અને તમારી અરજીની પ્રિન્ટ કરવી. તો હવે હું આગળની વિગતો પર પ્રોસેસ કરું છું. તો આગળની પ્રોસેસ કરવા માટે હવે એક્ઝિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને જેવા આપણે એક્ઝિટ બટન ઉપર ક્લિક કરીશું એટલે કેન્ડિડેટ લોગિનના પેજ ઉપર આપણે જતા રહીશું. તો મિત્રો, હવે અહીંયા કેન્ડિડેટ લોગિનનો જે ડાયલોગ બોક્સ છે તે આવી ગયું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી નીચે જન્મ તારીખ ટાઈપ કરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ અહીંયા નીચે ટાઈપ કરી લેવાનો રહેશે. તો ચાલો હું કેપ્ચા કોડ ટાઈપ કરી લઉં છું અને હવે લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો પ્રોસેસ થયા પછી આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાં સૌ પ્રથમ આપણે અહીંયા એપ્લિકન્ટ એટલે કે અરજદારનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તો અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને ફોટો જ્યાં પણ પડ્યો હોય ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી અપલોડ ફોટો ઉપર ક્લિક કરી દેવાનો છે. અને ફોટો અપલોડ કરવા માટેની સૂચનાઓ પણ અહીંયા આપણને જોવા મળી રહી છે. ફોટાની સાઇઝ શું હોવી જોઈએ, કેટલા કેબીનો હોવો જોઈએ, તે તમામ સૂચનાઓ અહીંયા જોવા મળી રહી છે કે ફોટો સ્કેન કરી અને JPG ફોર્મેટમાં અપલોડ કરવો, ફોટાનું માપ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવું જોઈએ, ફોટાની સાઇઝ 25 KB થી લઈ અને 100 KB સુધી રાખવી.
तो आ प्रमाणे जे 25 KB થી લઈ અને 100 KB સુધીનો ફોટો અપલોડ કરી શકાય છે। તો ચાલો હું અહીંયા બ્રાઉઝ કરી અને ફોટો સિલેક્ટ કરી લઉં છું। તો હવે હું અહીંયા અપલોડ ફોટો ઉપર ક્લિક કરું છું। તો અહીંયા તમે જોઈ શકો છો ફોટો અપલોડેડ સક્સેસફુલી નો મેસેજ આવી ગયો છે। તો તેના ઉપર હું ઓકે બટન ક્લિક કરી દઈશ। તો આ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારો ફોટો અપલોડ થઈ ગયો છે। હવે આપણે અહીંયા બેક અથવા તો કેન્ડિડેટ હોમ ઉપર ક્લિક કરી દઈશું। તો ચાલો હું અહીંયા કેન્ડિડેટ હોમ ઉપર ક્લિક કરી દઉં છું। તો કેન્ડિડેટ હોમ ઉપર આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે અને તમે લોગિન શો માટે તમારો અહીંયા જે લોગિનમાં તમારો ફોટો તથા તમારું જે યુઝર આઈડી છે તે તમને જોવા મળી જશે અને નીચે લોગઆઉટનો ઓપ્શન જોવા મળે છે। તો અહીંયા આપણે જે જે પ્રોસેસ કરી છે તેની વિગત આપણને જોવા મળશે। સૌપ્રથમ પ્રિવ્યૂ એપ્લિકેશન ફોર્મ, તો અહીંયાથી ક્લિક કરી અને એપ્લિકેશન ફોર્મનું પ્રિવ્યૂ જોઈ શકાય છે। ત્યાર પછી જો તેમાં કોઈ સુધારા વધારા કરવા માગતા હોય તો અહીંયા એડિટ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને એડિટ કરી શકાય છે। ફોટો અપલોડ, તો ફોટો ચેન્જ કરવા માટે અહીંયાથી ફરી અપલોડ અને ચેન્જ ફોટો ઉપર ક્લિક કરી અને તેને બદલી શકાય છે। ત્યાર પછી એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે આપણે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો આપણે આટલી પ્રોસેસ પૂરી કરી દીધી છે, હવે હું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું। તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરતા આપણો રજિસ્ટ્રેશન નંબર જોવા મળી જશે અને બાજુમાં આપણે આપણી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે અને ત્યાર પછી ગો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવા આપણે ગો બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી રજિસ્ટ્રેશન આઈડી તથા આપણી અન્ય વિગતો છે તે અહીંયા જોવા મળી જશે અને ત્યારબાદ અહીંયા તે ચકાસી અને નીચે યસ આઈ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવા આપણે આઈ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીશું એટલે ફરીથી આપણી વિગતો જોવા મળી જશે। તો અહીંયા ફરીથી આપણને એક વ્યૂ ડિટેલના ડાયલોગ બોક્સમાં આપણી બધી વિગતો જોવા મળી જશે, તો તેની ખાતરી કરી લેવાની રહેશે, જેમાં આપણી એજ્યુકેશનલ ડિટેલ તથા જેન્ડર કાસ્ટ રિલેટેડ તમામ માહિતી જોવા મળશે। તો આ તમામ માહિતી ચકાસી લેવા અને ત્યાર પછી જ અહીંયા જે કન્ફર્મ બટન છે તે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવા વિનંતી। તો મિત્રો આપણે જોઈ ગયા તે મુજબ કન્ફર્મ કરી લીધા પછી આપણે અહીંયા એપ્લિકેશન પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને આપણી એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ શકીએ છીએ અને ત્યાર પછી રજિસ્ટ્રેશન ફી ભરવા માટે, તો આપણી જે રજિસ્ટ્રેશન ફી 50 રૂપિયા ભરવાની છે તે ઓનલાઈન ફી પેમેન્ટ માટે આપણે અહીંયા ઓનલાઈન ફી પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા આપણે ઓનલાઈન ફી પેમેન્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને ત્યારબાદ અહીંયા આપણો જે રજિસ્ટ્રેશન નંબર જોવા મળી જશે, બાજુમાં આપણી જન્મ તારીખ દાખલ કરી દેવાની છે અને ત્યાર પછી પે ફીઝ ઓનલાઈન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા જન્મ તારીખ દાખલ કરી લઉં અને પે ફી ઓનલાઈન ઉપર ક્લિક કરું છું। તો હાલ એરર આવી રહી છે મિત્રો, તો બેક જતો રહું છું અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈશું। આ ઉપરાંત મિત્રો અહીંયાથી નો યોર પ્રોવિઝનલ મેરિટ નંબર, તો આપણો જે પ્રોવિઝનલ મેરિટ નંબર હોય તે અહીંયાથી ક્લિક કરી અને આપણો પ્રોવિઝનલ મેરિટ નંબર જોઈ શકીએ છીએ। આ ઉપરાંત મિત્રો ચોઇસ ફિલિંગ કરવા માટે આપણે ચોઇસ ફિલિંગના બટન ઉપર ક્લિક કરી અને આપણી જે આઈટીઆઈ માટેનું જે ચોઇસ ફિલિંગ છે તે અહીંયા દાખલ કરી શકીએ છીએ। તો આપણે તેના ઉપર ક્લિક કરીને જોઈએ તો અત્યારે આ પેજ અંડર કન્સ્ટ્રક્શન છે, પણ જ્યારે પણ ચોઇસ ફિલિંગ કરવાની આવશે ત્યારે તમે અહીંયાથી ચોઇસ ફિલિંગ કરી શકશો। તો મિત્રો આ પ્રમાણે તમે આઈટીઆઈ એડમિશન માટે એકદમ સરળતાથી તમારું જે ફોર્મ છે તે ભરી શકો છો। તો મિત્રો આશા રાખું કે આઈટીઆઈ એડમિશન માટેનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેના વિશેની માહિતી તમને મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।